કેન્દ્રીય ગ્રામ વિકાસ વિભાગ, પંચાયતી અને રાજખાણ વિભાગના મંત્રી નરેન્દ્રસિંહ તોમરના અધ્યક્ષપદે આજે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીમાં ટેન્ટ સિટી ખાતે ભારત સરકારના ગ્રામ વિકાસ અને ખાણકામ મંત્રાલયની સંસદીય પરામર્શ સમિતિની યોજાયેલી બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડની કામગીરી અંગે વિસ્તૃત એવી ચર્ચા વિચારણા સાથે સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્રીય રાજ્યમંત્રી રામકૃપાલ યાદવ, કમિટી કાર્યાલય મંત્રાલયના સંસદીય સચિવ સુરેન્દ્રનાથ ત્રિપાઠી, ખાણ વિભાગના કેન્દ્રીય સચિવ અનિલ મુકિમ સહિત સમિતિના સદસ્યો અને સાંસદોની ઉપસ્થિતિમાં યોજાયેલા બેઠકમાં સમિતિના અધ્યક્ષ નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે દેશમાં ખાણકામની લીઝોની ફાળવણી માટે હરાજી પદ્ધતિ અપનાવવામાં આવી છે અને તેની ખૂબ જ સકારાત્મક અસરો પડી રહી છે. તો આ પદ્ધતિ દાખલ કર્યા પછી ખનિજ સંપદા ધરાવતા 53 બ્લોક્સ જેની કિંમત સુધારાના માધ્યમથી ભારત સરકારે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની ખાણકામ પ્રવૃત્તિ ધરાવતા તમામ જિલ્લાઓમાં સ્થાપના કરી છે અને આ જિલ્લાઓમાં લોક કલ્યાણ અને વિકાસ માટે DMM હેઠળ ₹23,606 કરોડ અત્યાર સુધી એકત્રિત કરવામાં આવ્યા છે. DMFના માધ્યમથી આગામી 25 વર્ષ સુધી 2.50 લાખ કરોડથી વધુ રકમ મળવાની સંભાવના છે, જેનો ઉપયોગ પ્રધાનમંત્રી ખનિજ કલ્યાણ ક્ષેત્ર યોજનાના અમલીકરણ માટે કરવામાં આવશે, જે ખાણકામ પ્રભાવિત વિસ્તારોમાં આમૂલચૂલ પરિવર્તન આણશે અને અસરગ્રસ્ત લોકોનું જીવન ધોરણ સુધારશે. તો કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકારનું લક્ષ્ય અને 2022 સુધીમાં સૌને આવાસ ઉપલબ્ધ કરાવવાનું છે અને કેન્દ્ર સરકાર 2019 સુધીમાં 1 કરોડ આવાસો બનાવવા કૃત સંકલ્પ છે. અગાઉની સરકારોની સરખામણીમાં સરકારે 4 ગણા મકાનો બાંધ્યા છે. તો આ બેઠકમાં સમિતિના અધ્યક્ષ નરેન્દ્રસિંહ તોમરના હસ્તે નાલ્કો કંપનીની કોફી ટેબલ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ઉપસ્થિત સદસ્યો અને સાંસદોએ ચર્ચા વિચારણામાં ભાગ લઈ ઉપયોગી સૂચન કર્યા હતા. તો બેઠકના પ્રારંભમાં કેન્દ્રીય મંત્રી સંસદીય પરામર્શ સમિતિના અધ્યક્ષ નરેન્દ્રસિંહ તોમર દ્વારા સૌને આવકારી બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દીપક જગતાપનો રિપોર્ટ, રાજપીપળા.